શ્રી કૃષ્ણાય નમઃ શિવદાચાર્ય ચરણ કમલે ભૌ નમ શુદ્ધાદ્વૈત એટલે કે આપણા જે સાકાર બ્રહ્મવાદ કે વાલ્લભ મત અનુસાર એ જગતનું સ્વરૂપ એના વિશે થોડો આપણે વિચાર કરતા આવ્યા છીએ એ શ્રૃંખલામાં આજે આગળ શ્રી આચાર્યચરણ જે આજ્ઞા કરે છે શ્રી વલ્લભ જે આજ્ઞા કરે છે પ્રપંચો કાર્ય તદ્રૂપો માયયા અભવત તત્શક્ત્યા અવિદ્યા જીવ સંસાર ઉચ્ય તો એનો આપણે વિચાર કરીએ છીએ એના વિવરણ આ કારિકાને સમજાવતા શ્રી આચાર્યચરણ પોતે જ પ્રકાશ નામની આપની ટીકામાં આજ્ઞા કરે છે

તાદૃશોપી ભાગવદરૂપ આખા વાલ્લભ મતને આ એક જ વિવરણથી આપણે એના હાર્દને સમજી શકીએ છીએ કે જગત આપણે જોયું છે કે બ્રહ્મ વિશે કોઈને મતભેદ નથી મતભેદ જગત સાથેનો જેનો સંબંધ જે છે એટલે કે જગત કેવું છે અને એનો સંબંધ કેવો છે એના વિશે થોડો મતભેદ બધે જ જોવા મળે છે એટલે આપણે ત્યાં વિસ્તારથી ફોકસ કરીને આ વસ્તુને સમજી રહ્યા છીએ કે બીજા જે મતો જે છે એ જગત વિશે શું કહે છે એમાં જે મુખ્ય મુખ્ય મતો એ મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે સૌથી પહેલાં સાંખ્યનો મત આપણે જોયું સત અસત સદસત સદસદ વિલક્ષણ એ શબ્દોને આપણે ગયા વખતે સમજ્યા કોઈ સત માને જગતને કોઈ સદસત માને છે કોઈ અસત માને છે કોઈ સદસત વિલક્ષણ માને છે એની અંદર સૌથી પહેલા સાંખ્ય સાંખ્ય દર્શન અનુસાર જગતને પ્રાકૃત કહેવામાં આવ્યું છે પ્રાકૃત એટલે પ્રકૃતિ થી બનેલું અને પ્રકૃતિ જે છે એ સત્વ રજ તમ ગુણ થી બનેલી છે પ્રકૃતિ તમ ગુણ છે પ્રકૃતિની અંદર એ સામ્ય અવસ્થા છે પ્રકૃતિ કહેવાય છે આ જગત જે છે આ પ્રકૃતિના ગુણો ગુણોથી બનેલું આખું આ જગત છે સાંખ્ય દર્શન પ્રકૃતિથી બનેલું માને છે અને પુરુષ જે ચેતના જે છે એનાથી અલગ માને છે અને અંધપંગુ ન્યાયથી પ્રકૃતિ અને પુરુષ જે છે એકબીજા સાથે જોડાઈ જાય છે અંધપંગુ ન્યાય એટલે એક આંધળો છે અને એક લંગડો છે આંધળાની તકલીફ એ છે કે એને દેખાતું નથી લૂલો કે લંગડો જે છે એની તકલીફ એ છે કે એને ચાલી શકાતું નથી પણ બે ભેગા મળીને બે ભેગા જો મળી જાય કેવી રીતે ભેગા મળી શકે બે તો કે જે લંગડો જે છે ચાલી નથી શકતો પણ આંધળો ચાલી શકે છે તો આંધળો જે છે એ લંગડાને તેડી લે અને આંધળો જે જોવાનું કામ જે છે એ આ લંગડો જે છે જોવાનું કામ કરે અને આંધળો જે છે ચાલી શકે છે બે ભેગા મળીને કાર્ય કરી શકે તો અંધપંગુ ન્યાય તેમ પ્રકૃતિને પુરુષને જોડાવવાથી સંસાર બદ્ધ થઈ જવાય છે આવું સાંખ્ય દર્શનમાં માનવામાં આવે છે અને પ્રકૃતિ અને પુરુષનું પ્રકૃતિના તત્વોનું જ્ઞાન એના જે ચોવીસ તત્વો જે છે એનું જ્ઞાન થવાથી ચેતના છે એમાંથી મુક્ત થઈ જાય છે એનું જ્ઞાન કરવાથી અને પછી એ પ્રાકૃતિક જે વસ્તુઓ છે એનો ત્યાગ અને એમ કરવાથી પોતાના નિજાત્મ નિજાત્મકૈવલ્ય એટલે કે પોતાના ચેતનામાં પોતે સ્થિર થઈ જાય પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય સ્વરૂપ લાભને પ્રાપ્ત કરી લે પ્રકૃતિથી અલગ થઈ જાય એટલે પુરુષ જે છે એ મુક્ત થઈ ગયો એટલે સંસાર દુઃખથી એ મુક્ત થઈ ગયો જે આચાર્ય બાલ બાલબોધમાં આજ્ઞા કરે છે સાંખ્ય માટે કે અહંતા મમતા નાશે સર્વથા દિરહકતો સ્વરૂપસ્થો જદા નિગદ્યતે એ અહંતા મમતામાંથી મુક્ત થઈ ગયો પુરુષ પોતાની ચેતના પોતાના ચૈતન્ય સ્વરૂપમાં સ્થિત થઈ જાય અને પ્રકૃતિથી પોતે પોતાને અલગ કરી દે એટલે મુક્ત થઈ ગયો આ આખું આ સાંખ્ય દર્શન છે એમાં જગતને કેવું માનવામાં આવ્યું છે પ્રકૃતિના તમ ગુણોથી બનેલું આ જગત છે હવે જ્યાં સાંખ્ય દર્શન જે છે એ પ્રકૃતિ સુધીની વાત કરે છે કે પ્રાકૃતિક છે આ જગત પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે નહીં યમ પ્રપંચો ન પ્રાકૃતર આ કેવલ પ્રકૃતિથી બનેલું હોવા છતાં પણ પ્રકૃતિ એટલે પાછી કોઈ બ્રહ્મથી કોઈ પૃથક માનવામાં તૈયાર નથી કારણ કે પ્રકૃતિ છે તો પણ એ ભગવાન જ એક પ્રકૃતિનું રૂપ જ ધારણ કરે છે અને પુરુષ રૂપે પણ આપ જ છે તો પ્રકૃતિ પુરુષ આપણે ત્યાં બ્રહ્મથી અલગ નથી એટલે ખાલી પ્રાકૃત માનવું સતોરતમ ગુણોથી બનેલું ખાલી માનવું બ્રહ્મથી ને પૃથક માંડવું ત્યાં છે આચાર્યરણ કહે છે એ પ્રકારનું આ પ્રાકૃત્ય નથી વૈશિષિકો જે છે એ કેવી રીતે માને છે જગતને પરમાણુ જજ્ઞ એ પરમાણુઓથી બનેલું માને છે આ જગતને અને ઈશ્વર ત્યાં નિમિત્ત કારણ રૂપમાં છે ઈશ્વર ઈચ્છાથી આ જે પૃથ્વી જલ તેજ અને વાયુ પૃથ્વી જલ તેજ અને વાયુ આ જે ચાર છે એના પરમાણુઓ નિત્ય છે નિત્ય છે એટલે ત્રણેય કાલમાં છે અને ઈશ્વર ઈચ્છાથી આ પરમાણુઓનું સંયોજન થવાથી બે પરમાણુઓ ભેગા મળે તો દ્વણુક બને પછી બે દ્વણુક ભેગા થઈને એ એ ત્રણ દ્વણુકો ભેગા થાય એટલે એક ત્રસરેણું બને આ પ્રકારથી ગુણાકાર થતાં થતાં પરમાણુ આ રીતે એકબીજાથી જોડાવાથી કેના પરમાણુ પૃથ્વી જલ તેજ અને વાયુ એના પરમાણુઓને ઈશ્વર ઈચ્છાથી એની અંદર આ રીતે જોડાણ થવાથી આ જગત આખું પરમાણુઓથી બનેલું છે તો પૃથ્વી તેજ અને વાયુના પરમાણુઓ નિત્ય છે આકાશ કાલ દિશા આત્માને મન એ વિભૂતના રૂપમાં એ છે નિત્ય પણ આ જગત જે છે એ પરમાણુઓથી જન્ય છે એટલે પરમાણુ એટલે પૃથ્વી જલ તેજ અને વાયુના જે પરમાણુઓ જે છે એ નિત્ય છે અને એની અંદર ઈશ્વર ઈચ્છાથી આ રીતે બે પરમાણુઓ ભેગા થાય એટલે એક ગણુક બને અને એ વણુક જે છે એ ત્રણ વણુક જોડાય છે એટલે એક ત્રષ્રેણું બને આ ક્રમમાં આ સ્થૂલ જગત જે છે એનું નિર્માણ થાય છે ઈશ્વર ઈચ્છા છે ઈશ્વરના ઈચ્છાથી એમાં સંયોજન થાય છે એટલે ઈશ્વર ખાલી આ નિમિત્ત કારણ છે એ પ્રકારનો આ ન્યાય અને વૈશેષિકોનો અને એમાં પણ ન્યાયના જે સોલ તત્વો અને પદાર્થ કયો કે તત્વ કયો સોલ પ્રમાણ પ્રમેય સંશય પ્રયોજન દ્રષ્ટાંત સિદ્ધાંત અવયવ તર્ક નિર્ણય વાત જલ્પચંદા હેતવાભાદ છલ જાતિ અને નિગ્રસ્થાન આ સોળ તત્વોનું જ્ઞાન થવાથી એ મુક્તિ થાય છે વૈશેષિકોના સાત તત્વો છે સાત પદાર્થો છે એનું જ્ઞાન તો આ દ્રવ્ય ગુણકર્મ સામાન્ય વિશેષ સમય ભાવ આ સપ્ત પદાર્થો છે એ સપ્ત પદાર્થોના જ્ઞાનથી એ મુક્તિ થાય છે તો એમાં જગત ન્યાય અને વૈશેષિકો આ જગતને પરમાણુઓથી બનેલું માને છે આપણે શ્રી મહાપ્રુજ આજ્ઞા કરે છે કે નાપી પરમાણુ જન્ય આ કેવલ પરમાણુઓથી જન્ય છે જગત અને પરમાણુ કંઈક બ્રહ્મથી પૃથક છે એવું માનવું એ અમને માન્ય નથી એટલે કે શ્રુતિના મતમાં વેદાદી શાસ્ત્રોના મતમાં એ માન્ય નથી ત્યાર પછી આવે છે નાપી વિવર્ત આત્મા શંકરાચાર્ય વિવર્ત કહે છે જગતને જગતનું જે અધિષ્ઠાન જે છે બ્રહ્મ છે અને એ અધિષ્ઠાનની અંદર કંઈક ભ્રમ થઈ રહ્યો છે વિવર્ત થઈ રહ્યું છે જેમ કે છીપ છે એમાં ચાંદીનો ભ્રમ થાય છે એ વિવર્ત છે અને વિવર્ત ઉપાદાન તયા બ્રહ્મ છે પણ બ્રહ્મ જ કેવલ છે જગત તો ખાલી ભ્રમાત્મક છે માઈક છે વિવર્તાત્મા એટલે વિવર્ત એટલે એ ભ્રમ છે કે જગતને ખાલી ત્યાં ભ્રમરૂપ માનવામાં આવ્યું છે એટલે જગત જે છે એ છે નહીં પણ છતાં છે એવું લાગે એ બ્રહ્મ છે એવો વિવર્ત રૂપ છે આ અને જે અધિષ્ઠાનની ઉપર આ વિવર્ત થઈ રહ્યું છે એ એ બ્રહ્મ છે એટલે કે બ્રહ્મ સત્ય છે અને એના ઉપર મિથ્યા જગતનો આરોપ થઈ રહ્યો છે એ પ્રકારનો મત વિવર્ત આત્મા માઈક આ જગત છે એવું શંકરાચાર્યજી માને છે મહાપ્રભુજી એમ પણ આજ્ઞા કહે કે ના પી વિવર્ત આત્મા અમે જગતને ભ્રમરૂપ માઈક હોવા છતાં પણ અમે સત્ય માનીએ છીએ તો મહાપ્રભુ આ આજ્ઞા કરી રહ્યા છે કે વિવર્તા ખાલી માનવું ભ્રમરૂપ માનવું જગતને એ બ્રહ્મથી કોઈ અલગ જગત થઈ ગયું તો ત્યાં પછી દ્વૈત જ ઉત્પન્ન થયું તો શાસ્ત્રોના મત પ્રમાણે શ્રુતિઓના મત પ્રમાણે એ પણ ભગવાન બ્રહ્મ પોતે જ આ જગતરૂપ બનતો હોય ત્યાં એને ખાલી વિવર્તરૂપ માનવું એ પણ સૌત સિદ્ધાંત નથી નાપી આત્મા નાપી અદૃષ્ટ દ્વારા જાત એટલે મીમાંસકો મીમાંસા શાસ્ત્રના પ્રણેતા જૈમિની ઋષિએ એમના મતની અંદર આ જગતને સ્વતંત્ર માનવામાં આવ્યું છે સ્વતંત્ર એટલે કે કોઈ આની રચના કરી નથી નું કોઈ પુરુષ તંત્ર નથી કે કોઈ વસ્તુતંત્ર નથી આ જગત સ્વતંત્ર છે જગત જેવું છે તેવું છે એટલે એ અનાદિ છે જગત એને કોઈ બનાવ્યું નથી જેવું છે તેવું જ છે અને એની અંદર અદૃષ્ટ દ્વારા જાત એટલે જે કંઈ સુખ દુઃખને કારણે જે અનુભવમાં જગતની અંદર આ સુખ દુઃખને કારણે જે કાંઈ સુખ દુઃખનો અનુભવ થાય છે ધર્માધર્મને કારણે જે સુખ દુઃખનો અનુભવ થાય છે એ અદૃષ્ટ દ્વારા જાત હા એટલે કે એક જગત સ્વતંત્ર જગત એની અંદર અદૃષ્ટ દ્વારા જાત એટલે કે પોતાના દરેકના અદૃષ્ટો ભાગ્ય કહો કે અદૃષ્ટ કહો કે એ ધર્માધર્મને કારણે જે અદૃષ્ટ ઉત્પન્ન થાય છે એના કારણે સુખ દુઃખનો એ અનુભવ થાય છે એટલે આ જગત જે છે આનું બનેલું છે એટલે કે સ્વતંત્ર છે અને એમાં જે સુખ દુઃખાદી જે અનુભવ જે થઈ રહ્યો છે એ ધર્માધર્મને કારણે થઈ રહ્યો છે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ રીતે સ્વતંત્ર જગત જે કોઈ ઈશ્વર તંત્ર નથી કે પુરુષ તંત્ર નથી એટલે કે એના દ્વારા નિર્મિત નથી પણ સ્વતંત્ર છે જગત એ પણ શ્રુતિઓનો મત નથી વેદનો મત નથી ભલે શાસ્ત્રને પ્રમાણ માનવા છતાં પણ જગત વિશેનો જે મત જે છે એ મીમાંસકોનો મત જે છે એ પણ જગતના સાચા સ્વરૂપનું પ્રતિપાદન કરતો નથી અને નાપી અસત્સત્તા રૂપા જગતની કોઈ સત્તા જ નથી અસત્તા છે જગત જેવું કંઈ છે જ નહીં તો એ અસત્તારૂપ શૂન્ય વસ્તુ શૂન્યતા એ બૌદ્ધનો મત છે અસત સત્તારૂપ એટલે અસત સત્તારૂપ એ પણ સાચો મત નથી જગત તો સત છે તો અસત પદાર્થોનો ક્યારેય અસ્તિત્વ ભાવ હોતો નથી પણ જગત તો છે એટલે અસત સત્તારૂપ માનવું પણ વેદાદી શાસ્ત્રોનો મત નથી તો વેદાદી શાસ્ત્રોનો મત શું છે અને વાલ્લભ વેદાંતની જે મેં વિશેષતા કીધી છે કે સર્વનો સમન્વય કરવાની જે ક્ષમતા વાલ્લભ મતમાં છે એના કારણે બીજા બધા જ શાસ્ત્રોને પુરાણોને ભારતીય સનાતન ધર્મના જે કંઈ વેદથી લઈને પુરાણ ઇતિહાસ તંત્ર જેટલા પણ શાસ્ત્રો જે છે એને સમજવામાં વાલ્લભ મત જે છે પોતાનું મોટું યોગદાન આપી શકે એમ છે સર્વને સમન્વય કરવાની જે દૃષ્ટિ જે છે જે કાંઈ તત્વદર્શનની અંદર આવેલા જે પ્રશ્નો છે એના સમાધાન જે વાલ્લભ મત આપી શકે છે બીજા એ અદ્વિતીય રીતે એનું સમાધાન કરવાની ક્ષમતા આ વાલ્લભ મતમાં રહેલી છે શ્રી વલ્લભાચાર્ય ચરણ ના દર્શનની અંદર દર્શન દ્વારા એ તમે પણ અનુભવ કરશો આગળ અભ્યાસ કરશો તો અનુભવ કરશો કે જે દાર્શનિક જગતમાં જે કાંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સુંદર રીતે જો સમાધાન વેદાદી શાસ્ત્ર સંમત કોઈ સમાધાન આપી શકતો હોય તો આ વાલ્લભ મત છે બીજા મતોને ડિનાય કર્યા છતાં પણ એને સમન્વય પણ કરી શકાય છે કેવલ એનું ખંડનત થાય એવી જરૂર નથી એને ડિનાય જ કરીએ એવું જરૂર નથી પણ આ બ્રહ્મવાદ એવો છે કે જેની અંદર એનો સમન્વય કરીને પણ એને બ્રહ્મવાદની અંદર સમાવી શકાય છે એમ આપણે ગયા વખતે અંધસ્થિ ન્યાય જોયું કે અંધસ્થિ ન્યાયથી કોઈ પોતાની એક વસ્તુને માની લે તો અંધસ્તી ન્યાયથી એ સાચું હોઈ શકે પણ એ તતત અંગ પૂરતું સીમિત છે એ સંપૂર્ણતાથી એટલું જ દર્શન છે એમ માનવું એ યોગ્ય નથી એટલે આ જે શ્રી આચાર્ય આજ્ઞા કરે છે કે અમે સુકામ એને પ્રાકૃત પરમાણુ જન્ય વિવર્તાત્મા અદષ્ટ દ્વારા જાત કે સતસત્તા રૂપ નથી માનતા એનું કારણ છે કે ભગવત કાર્ય છે આ પરમ કાષ્ઠાપન્ન જે તત્વ છે પરમ કાષ્ઠાપન્ન જે તત્વ છે જે પરમ બ્રહ્મ જે છે એની આ કૃતિ છે એને આ જગતનું નિર્માણ કરેલું છે એને જગત નિર્માણ કરેલું છે તો પછી અને પાછું એટલું જ નહીં કે એને નિર્માણ કર્યું છે પણ પોતે આ જગત રૂપ બન્યો છે એ પરમ તત્વ પોતે ભગવાન પોતે આ જગતના રૂપમાં એ પ્રકટ થયો છે તાદશોપી ભગવત રૂપ આમાં ઘણાને આપત્તિ છે તાદશોપી ભગવત રૂપમાં મતને પણ એમાં આપત્તિ ઘણાને થાય છે તાદશોપી રૂપ કેવું જગત આવું ત્યાજ હે દુઃખોથી ભરેલું એ એને બ્રહ્માત્મક માનવું એ ઘણા વૈષ્ણવ મતને પણ એમાં આપત્તિ છે હોઈ શકે મેં તો એ કીધું ખંડન પણ થઈ શકે પણ ખંડન કરવા માટે પણ વાલ્લભ મતને તમે બરાબર જોવો ભણો બહુ બ્રૌડ્સ સિનારીઓ છે બ્રોડ સીનમાં આ ફિલોસોફીને શ્રી વલ્લભ મત જોવે છે એટલે આપણે ઇનકાર કરી રહ્યા છીએ કે ભાઈ નથી માની શકાતું જગતને ન પરમાણુજ માની શકાતું નથી માઈક માની શકાતું નથી અસસત્તા રૂપ કે નથી અદૃષ્ટ દ્વારા કે સ્વતંત્ર માની શકાતું તો જગત કેવું છે તદૈવ તત્પ્રકારેણ ભાવતી હતી શું મતમ એ પોતે તે સ્વરૂપે બન્યો છે જગત રૂપ એ થયો છે એટલે તાદશોપી ભગવદરૂપ જે છે એટલે બ્રહ્માત્મક છે એ બ્રહ્માત્મક જગત છે આ એ એ મત પાછો આચાર્ય પોતાનો નથી કલ્પના નથી પણ એ વેદાહાસી વાક એને ચેક કરવું હોય તો પ્રારંભિક દ્રષ્ટિથી કોઈ પણ વલ્લભના મતને મહાપ્રભુજીના કોઈ પણ વિધાનને તમારે ચેક કરવું હોય તો પ્રારંભથી તમે વેદાહાસી કૃષ્ણ વાક્યની વ્યાસસૂત્રાની છે એ સમાધિ ભાષા વ્યાસ છે પ્રમાણ અંતર આ ચાર પ્રમાણોથી ચેક કરો અને સમન્વય કરીને એની એક વાક્યતા કરો તો વલ્લભની દરેક વાણી જે છે એ પ્રમાણ વગરની નથી પણ એની પાછળ વેદ કૃષ્ણ વાક્યો તત્વસૂત્રો એટલે બ્રહ્મસૂત્રો અને ભાગવતની સમાધિ ભાષા આ ચારેયની એક વાક્યતાથી જ દરેક વસ્તુનો નિષ્કર્ષ થઈ રહ્યો છે આ મુક્તિ વિશેષતા છે આ ચારેયની એક વાક્યતા કરીને જ કંઈક ને કંઈક કહેવામાં આવી રહ્યું છે એના પ્રમાણ આગળ આપણે જોશું અભ્યાસ કરશું તો વેદમાંથી પણ પ્રાપ્ત થશે વેદનો એ મત પાછો ગીતા દ્વારા પણ એ જ સમર્થિત છે ગીતા જે છે ને એ તત્વસૂત્ર સાથે સમન્વય કરો તો પણ એ જ પ્રાપ્ત થશે છેલ્લે ભાગવત સ્વરા ચારેયને એક સાથે એક વાક્યતા કરવાથી વલ્લભના કોઈ પણ સ્ટેટમેન્ટને આ ચાર પ્રમાણ તમે ચેક કરી શકો એટલું બધું પ્રમાણભૂત આ મત છે હવે વાલ્લભ મતની જે વિશેષતા જોઈએ કે આપણે એને ભગવાનનું કાર્ય પણ માનીએ છીએ અને રૂપ પણ માનીએ છીએ આ જગતને અને એ જ આપણે વાલ્લભ મતના અભ્યાસમાં વલ્લભના આ વેદાંતના અભ્યાસમાં વાલ્લભ વેદાંતના જે આપણે અભ્યાસની અંદર આપણે આ જ કરવાનું છે કે શું મહાપ્રભુજી આજ્ઞા કરે છે એનો વિસ્તારથી શાસ્ત્રાર્થ પ્રકરણ દ્વારા અને પ્રમેય રત્નાયણો દ્વારા આ વસ્તુને આપણે વિસ્તારથી સમજશું અને આ સમજ્યા પછી જ આની સાધના પ્રણાલી જે આપણી જે છે શરણાગતિ સમર્પણ સેવા કે ભક્તિની જે સાધના જે છે એ આ બ્રહ્મવાદ ઉપર આધારિત છે આ બ્રહ્મવાદના પાયા ઉપર ઊભેલી છે આ સાધના પણ સાધનાને સમજવા માટે પણ આ વાલ્લભ મતને વાલ્લભ વેદાંતને જાણવું આવશ્યક છે અને જે લોકો પોતાની સાધના એ આ શાસ્ત્રને બરાબર જાણીને કરે છે એ ખરા અર્થમાં એની સાધના એ ફલમુક્તાને પ્રાપ્ત કરે છે એટલે કે ફલ સુધી પહોંચાડનારી બને છે નહીં તો વચ્ચે આપણી સાધના પણ યોગ્ય છે કે નહીં કે એમાં કોઈ અપસિદ્ધાંત ઘુસેલો છે ભરેલો છે કે એ ખ્યાલ નહીં આવે પણ મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહે કૃષ્ણ સેવ્ય કૃષ્ણ સેવાની જે આપણે સાધના કરીએ છીએ એ પણ કેના આધારે કરી રહ્યા છીએ તો કહે છે શાસ્ત્રમ અવગત્ય શાસ્ત્રને બરાબર જોઈને આપણે કૃષ્ણ સેવા કરીએ શાસ્ત્રને જોઈને કૃષ્ણ સેવા કરશું તો કૃષ્ણ સેવા પણ આપણી નિર્બા નિર્વિઘ્ન અને ફલ તરફ લઈ જનારી સાધના બનશે માનસિસા પરામતા જે કહેવામાં આવી છે આગળ આપણે આગળ સાધના પ્રાણીનો વિચાર જે કરવાનો બાકી છે પણ જે સાધના છે એ પણ આ જ બ્રહ્મવાદના સિદ્ધાંત ઉપર ઊભેલી છે તો આપણે એ જોયું કે જગતને આપણે ભગવાનનું કાર્ય માત્ર નથી માનતા પણ ભગવાનનું રૂપ પણ માનીએ છીએ ભગવાન અને બ્રહ્મ આપણે ત્યાં હવે આ શબ્દોને સમજવા માટે આગળ હજી થોડોક આપણો વિષય આગળ ચલાવશું હવે એટલું ખાલી મારે કહેવાનું છે કે જે આપણે વિવિધ મતો જોયા કે ન્યાય વૈશેષિક સાંખ્ય માયાવાદ મીમાંસકોનો મત અને બૌદ્ધ મત અસત સત્તા રૂપવાળો મત છે એ બૌદ્ધ મત છે એનો બધા એનો સમન્વય જે છે એ બ્રહ્મવાદની અંતર્ગત થઈ શકે છે આપણે સૂત્રને પકડી રાખવાનું છે સર્વવાદા અનવસર નાના વાદાનું તત્વ એ સર્વવાદથી તમે ખાલી ફિક્સ કરશો કે એટલો જ છે કે જે રીતે આપણે આ અવકાશ કે બહાર રહેલો જે આકાશ જે છે એની પોતાની આપણી બારીમાંથી જોઈએ અને એ બારીમાંથી પણ આકાશ તો દેખાય જ છે પણ બારીની ચોખટની અંદર વચ્ચે રહેલો જ આકાશ છે બાકીનું આકાશ નથી એમ માનવું એ ભૂલ ભરેલી વાત છે ચોખટમાંથી જુઓ તો તમે જોઈ રહ્યા છો આકાશને એ વાત સાચી છે પણ એટલું જ આકાશ છે માનવું એ મૂર્ખાય છે એ જ રીતે જગતના સ્વરૂપ વિશે પણ કોઈ પ્રાકૃત કહેતું હોય તો પણ પ્રાકૃત હોઈ શકે પરમાણુજન્ય પણ હોઈ શકે માયાજન્ય પણ હોઈ શકે એ જગત જે છે એ અસત સત્તારૂપ પણ હોઈ શકે અસત્તારૂપ એટલે કે અવ્યક્ત હતું એ પછી તિરુભાવ થયેલું હતું ત્યારે આપણને અસત માનીએ ને એ જગતનો તિરુભાવ હતો ત્યારે જગત દેખાતું નહોતું એટલે અસત સત્તારૂપ પણ કહી શકાય એને ગમે રીતે બ્રહ્મ જે છે એ ગમે વાતની ચોખટમાં પોતે પોતાને ફિક્સ કરી શકે છે પણ તમે ખાલી એમ કહેશો કે મારી બારીમાંથી જેટલું આકાશ દેખાય એટલું જ સત્ય છે એ વાત જે છે નાના વાદાનું રોધિતત અને સર્વાદાનો અવસર પણ છે આ વિરુદ્ધ ધર્મોવાળો બ્રહ્મ છે એટલે હવે આપણે જોઈએ કે કેમ સમન્વય કરી શકાય બધા એ મતોનો વાલ્લભ મત અંતર્ગત કારણ કે આપણે તો કેશું કે તદૈવય પ્રકારેણ ભાવતી હતી સુતેર મતમ સુતીનો મત એ છે કે એ એ રૂપ થઈ ગયો તે રૂપે એ થઈ ગયો તત્ તત્પ્રકારે એ જગતરૂપ થઈ ગયો પોતાની ઈચ્છાથી એ જગતરૂપ થયો તો પેલું આપણે જોઈએ કે પ્રાકૃત તો શું આપણે પ્રકૃતિ નથી માનતા આપણે શું સાંખ્યના સિદ્ધાંત નથી માનતા માનીએ છે પ્રકૃતિ એટલે સત્વરત્તમ ગુણ જ્યારે સૃષ્ટિ પ્રકટ થાય ત્યારે આપણે પ્રકૃતિ પુરુષ કાળ કર્મ સ્વભાવ એ અક્ષરની અંદર એ પાંચ આપણે અક્ષર બ્રહ્મની અંદર આ પાંચ જે છે એ વિભાગ આપણે માનીએ છીએ અક્ષરમાં ત્યાં પ્રકૃતિ પુરુષને પણ આપણે માની રહ્યા છીએ પણ પ્રકૃતિ અને પુરુષ કોણ બની રહ્યો છે એ બ્રહ્મ જ પ્રકૃતિ રૂપ બને છે જગતને પ્રકટ કરવા માટે બ્રહ્મ પોતે પોતાની સર્વભવન સામર્થ્યથી પ્રકૃતિ રૂપ પણ એ જ બની જાય છે તો પ્રકૃતિ બ્રહ્મથી પૃથક છે ને એટલે આપણે ત્યાંથી આગળ વધી જઈએ તો તતત જ બ્રહ્મવાદ આવી જશે પ્રકૃતિથી અટકી ગયા તો સાંખ્ય મત કે પ્રકૃતિથી શરૂઆત માનો તો સાંખ્યનો સિદ્ધાંત થયો કે પ્રકૃતિ પણ કોણ પ્રકૃતિ ક્યાંથી આવી પ્રકૃતિને કોણે બનાવી તો કે બ્રહ્મ પ્રકૃતિરૂપ થયો તો બ્રહ્મ પ્રકૃતિરૂપ થયો એટલે પ્રાકૃત પણ જગત હોય છતાં આપણો બ્રહ્માત્મક હોય શકે બ્રહ્મની બહાર કોઈ પ્રકૃતિ નથી બ્રહ્મથી કોઈ પૃથક કોઈ પ્રકૃતિ નથી બ્રહ્મની અંદર જ પ્રકૃતિ છે બ્રહ્મ પ્રકૃતિરૂપ બને છે અને જગત નિર્માણ કરે છે તો પ્રાકૃત પણ કંઈ શીખવામાં સમન્વય કરી રહ્યો છું બ્રહ્મવાદમાં કેવી રીતે સમાવી શકાય છે આપણી દૃષ્ટિથી તો દરેક પૃષ્ઠ જ્યાંથી અટકી ગયા છે કોઈ દર્શનો એને જ્યારે આગળ બ્રહ્મ સુધી લઈ જઈએ તો બધું જ શુદ્ધાત્વે સાકાર બ્રહ્મવાદની ચોખટમાં ફિક્સ થઈ જશે પણ ક્યાંથી થી ક્યાંક કોઈ એક સર્કલ ચાલી રહ્યું છે કોઈ ક્યાંથી શરૂઆત કરી રહ્યું છે પરમાણુજન્ય માને ચાલો પરમાણુજન્ય કે પરમાણુ ઈશ્વરથી પૃથક બ્રહ્મથી પૃથક કોઈ પરમાણુ છે એમ માનવું એ વૈદિક સિદ્ધાંત નથી પણ પરમાણુથી બનેલું કદાચ આ જગત છે પૃથ્વી જલ તેજ વાયુ વગેરે પંચ મહાભૂતોથી આ બનેલું આ જગત છે એના પરમાણુથી બનેલું છે કંઈ વાંધો નહીં પણ એ પરમાણુ પણ બ્રહ્મ છે એ બ્રહ્મ જે પરમાણુ રૂપ થયો છે અને જગતનું નિર્માણ થાય છે તો પરમાણુજનને કહેવામાં પણ વાંધો નથી બ્રહ્માત્મક પરમાણુને પણ બ્રહ્માત્મક માની લેવામાં આવે કે આ પૃથ્વી તેજ વાયુને આપણે બધા માનીએ છીએ પણ પૃથ્વી જલતેજ વાયુનું રૂપ પણ ભગવાને લીધેલું રૂપ છે બ્રહ્મે લીધેલું રૂપ છે એને આગળ બ્રહ્મ સુધી લઈ જઈએ પાછું સાકાર બ્રહ્મવાદ આપણો આવી જશે એવી રીતે વિવર્તાત્મા માઈક કહેવાથી પણ ચાલો માઇક કઈ રીતે જગતને માયાથી બનેલું માન્ય મેં કીધું માયા ભવત પણ માયા કોણ માયા પણ બ્રહ્મથી પૃથક નહીં પણ ભગવાનની સર્વભવન સામર્થ્ય રૂપા શક્તિ એ માયા છે અને એનાથી નિર્મિત જગત છે તો માઈક જગત કહેવામાંથી પણ એ આપણે બ્રહ્મવાદની અંદર આપણા સાકાર બ્રહ્મવાદમાં એને સમાવી શકશું એટલે મીમાંસકો કહે છે જગતે સત્ય માને છે અનાદિ માને છે સ્વતંત્ર માને છે એ સિદ્ધાંત ખોટો છે બ્રહ્મથી સ્વતંત્ર જગત હતી પણ ભગવાનની કૃતિ છે સાથે સાથે ભગવાનનું આ રૂપ છે પોતે એ રૂપ ધારણ કર્યું છે જગત જેવું પણ છે તેવું એ ભગવદ રૂપ છે એમ માનીએ તો પછી મીમાંસકોનું જે મત છે કે જગત સ્વતંત્ર છે એ મત ખોટો કારણ કે બ્રહ્મથી સ્વતંત્ર કંઈ નથી એટલે બ્રહ્માત્મક માની લેવાથી સાકાર બ્રહ્મવાદની અંદર બધાનો જ સમન્વય થઈ શકે છે પણ તત્ત જે મત જે છે બ્રહ્મથી પૃથક માની રહ્યા છે એના કારણે એમાં વિરોધી તત્વો આવી રહ્યું છે પણ એ બધા જ બ્રહ્માત્મક કહેવાથી એને બ્રહ્માત્મક માનવાથી એ બધા જ તત્વો બ્રહ્માત્મક છે એવું માનવાથી દરેકનું સમાધાન થઈ જાય છે એટલે આ જગતનું સ્વરૂપ આ રીતે જે વર્ણવિત છે અસત સત્તારૂપ બૌદ્ધ કેમ જે અસત સત્તા રૂપે જ્યારે તિરોભાવ હોય છે જગતને ભગવાન પોતાનામાં લય કરી નાખે જ્યારે પ્રકટ નથી કરતા ત્યારે એને અસત માનીએ એટલે તિરોહિત અવસ્થામાં એ અભાવ નથી પડતા તિરોભાવ છે આપણે ત્યાં એ આવિર્ભાવ અને તિરોભાવ જે વસ્તુ સત છે એ વસ્તુ જ્યારે બહાર પ્રકટ થતી હોય ત્યારે એના આવિર્ભાવ થાય ઢકાઈ જતી હોય છુપાઈ જતી હોય ત્યારે એને તિરોભાવ માની લેવામાં આવે તો સદ સદવસ્તુનો થઈ શકે છે ઉત્પત્તિ નાશ થઈ શકતો નથી એટલે આ જે આપણો જે મુદ્દો ચાલી રહ્યો છે જગતને સમજવાનો બીજા જે મતો અને મહાપ્રભુ કહે છે કે જગતનું સ્વરૂપ જે છે એ આ પ્રકારનું છે એ મુદ્દો આપણો આ અહીં સુધી આપણે એને રાખીએ છીએ એ મુદ્દાને પણ આગળ આપણે એનો વિચાર વિસ્તારથી તો થશે જ અભ્યાસક્રમ અંતર્ગત પણ આ મુદ્દો જે જગતનો જે વિષય મુદ્દો જે છે એને આપણે આ રીતે એ સમજી રહ્યા છીએ અને આગળ હવે પરિભાષામાં બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એ શબ્દની વિવેચના આપણે આગળ જોશું